નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાથી અંબાજી દર્શન યાત્રાએ પહોંચી, જેમાં અલ્પેશજી ઠાકોર, ધવલસિંહ ઝાલા, મહેસાણા ઠાકોર સેના, ખેડાલુ તાલુકા ઠાકોર સેના, સતલાસણા ઠાકોર સેના, દાંતા ઠાકોર સેના મોટી સંખ્યામાં અંબાજી દર્શને પહોંચ્યા. રિપોર્ટર સંજય ઠાકોર, ખેડાલુ. પોતાની મનોકામના માટે ચાલતા જતા પગપાળા યાત્રિકો માટે અમે અહીંયા સેવા કેમ્પ કરતા હોઈએ છીએ. કોરોનાની મહામારીના કારણે ઘણા બધા કાર્યક્રમો હમણાં થયા નથી, ત્યારે મા અંબાના દરબારમાં પ્રાર્થના કરવા જઈ રહ્યો છું કે આસુરી શક્તિ એવા કોરોનાનો સમગ્ર વિશ્વમાંથી નાશ થાય અને ગરીબો પછાતો માટે લડવાની મને હિંમત આપે, ગરીબો પછાતોના અધિકારોનું જતન થાય અને એવા ગરીબોને મા અંબાના આશીર્વાદ ઉતરે અને જેના થકી ગુજરાતના ગરીબો સમાનતાની ધારામાં આવી શકે. સાહેબ, વર્ષ 2022ની જે ચૂંટણી આવી રહી છે, એમાં સમાજને સાહેબ શું સંદેશ છે, શું રણનીતિ છે સાહેબ? કોઈ રણનીતિ નહીં આમાં. બે અત્યારે હું ધાર્મિક કાર્યક્રમ, ધાર્મિક યાત્રા લઈને જઉં છું, દર્શન કરવા જઈ રહ્યો છું. આ કોઈ રાજકીય એજન્ડા નથી, પણ હું સામાજિક આગેવાન છું. હંમેશા પ્રાર્થના કરતો હોઉં છું ભગવાનને, ઈષ્ટદેવને, મા ભગવતીને પ્રાર્થના કરતો હોઉં છું કે આ ગરીબો માટે લડવાની મને તાકાત આપે, ઈમાનદારીથી આ લોકો માટે કામ કરવાની મને તાકાત આપે અને ગુજરાતના દેશના જે ગરીબો છે, જે વિકાસથી વંચિત જે લોકો છે, એ બક્ષીપંથ દલિત આદિવાસીના જે લોકો છે, એવા લોકો પણ આ સમાનતાની ધારામાં આવી શકે એના માટે નક્કર યોજનાઓ બનાવી.